નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપની સમક્ષ થોડાક અંશો રજૂ કરું છું. સદજ્ઞાનનો સંચય કરો. સુખનો આધાર ધન પર નથી, પરંતુ સદજ્ઞાન તથા આત્મનિર્માણ પર રહેલો છે. જેને આત્મજ્ઞાન દ્વારા પોતાના દ્રષ્ટિકોણને સુસંસ્કારિત બનાવી લીધા છે, તે સાધન સંપન્ન હોય કે ન હોય, છતાં દરેક પરિસ્થિતિમાં સુખી રહેશે. પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી પ્રતિકૂળ હોય, છતાં તે એમને અનુકૂળ બનાવી દેશે. ઉત્તમ ગુણ અને ઉત્તમ સ્વભાવવાળો મનુષ્ય ખરાબ લોકો વચ્ચે રહેવા છતાં પણ સારા અવસરો પ્રાપ્ત કરી લે છે. વિચારશીલ મનુષ્ય માટે ખરેખર આ સંસારમાં ક્યાંય કોઈ મુશ્કેલી નથી. શોક, દુઃખ, ચિંતા અને ભયનો એક કણ પણ તેમના સુધી પહોંચી શકતો નથી. દરેક પરિસ્થિતિમાં તેઓ પ્રસન્નતા, સંતોષ અને સૌભાગ્યને અનુભવ કરે છે. સદજ્ઞાન દ્વારા આત્મનિર્માણ કરવાનો લાભ ધન ભેગું કરવા કરતાં અનેક ગણો મહત્વપૂર્ણ છે. ખરેખર જેટલો જ્ઞાનવાન છે તે એટલો જ વધારે ધનવાન છે. એ જ કારણે નિર્ધન બ્રાહ્મણને બીજા સંપન્ન વર્ણો કરતાં વધારે સન્માન આપવામાં આવે છે. મનુષ્યની સૌથી મોટી મૂડી જ્ઞાન છે. તેથી વાસ્તવિકતાને સમજો. રાત દિવસ ધન પાછળ પાગલ બનવાને બદલે સદજ્ઞાનનો સંચય કરો. આત્મનિર્માણ તરફ તમારી અભિરુચિનો વાળો. અખંડ જ્યોતિ, જુલાઈ 1947, પેજ નંબર 1.